સુરત શહેરમાં વીઆઈપી રોડ પર આજરોજ મોર્નિંગ વોક કરતા હતા ત્યારે બાઇક પર આવેલા ત્રણ અજાણ્યા તસ્કરે સોનાની ચેન લૂંટ્યા બાદ ચપ્પુ મારી દેતા લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા હતા. શહેરમાં ગુનેગારોને હવે કાયદાનો કે પોલીસનો ડર રહ્યો નથી તેવું લાગી રહ્યું છે. પહેલા ચીલઝડપની શરૂ કરી હવે ગુનાખોરો લૂંટ તરફ વળ્યા છે. રાત્રિના સમય બાદ ચાલવાનો જગદીશ ધરમચંદ ગાંધીને રૂપિયા 30,000 પડ્યું હતું અને તસ્કરો પેટમાં ચપ્પુના પણ ઘા મારીને પલાયન થઈ ગયા હતા. ઉલ્લેખનીય છે કે ઉમરા પોલીસ દારૂના હપ્તા ઉઘરાવવામાં અભ્યસ્ત રહેતી હોવાથી અને સુરત શહેરમાં 200 પોલીસ સ્ટાફની ઘટ હોવાથી ગુનાખોરીનું પ્રમાણ વધ્યું છે. બ્યુરો રિપોર્ટ, SN ન્યૂઝ, સુરત.